काले अपने बे प्रकार ना व्यवहार लौकिक अने वैदिक अंतमा लौकिक व्यवहार अपनी लौकिक वृत्तियों थी प्रेरित होय छे अने वैदिक व्यवहार शास्त्रनी वेदादि शास्त्रोनी विधि थी प्रेरित होय छे। હવે જેમ આપણે કારને સ્ટાર્ટ કરીએ તો બેટરીથી સ્ટાર્ટ થાય અને સ્ટાર્ટ થયા પછી બેટરીથી ન ચાલે, ડાયનેમાથી ચાલે, કેમ કે ડાયનેમાને ચાર્જ કરવા માટે સ્ટાર્ટ કરવા માટે પણ કંઈક પાવર જોઈએ ને, તે બેટરી સપ્લાય કરી દે અને એટલું બેટરી સપ્લાય કરી શકે, પછીથી વધારે જો બેટરીના આધારે કાર ચલાવો તો કાર ખતમ થઈ જાય, બગડી જાય, ચાલે જ નહીં, બંધ પડી જાય, પછી ડાયનેમા પોતાના માથે જિમ્મેવારી લઈ લેતો હોય છે। તો એવું ઘણી વખતે થાય છે કે જે આદ્ય સ્પંદન છે આપણા વ્યવહારનું તે એકથી શરૂ થાય અને શરૂ થયા પછી એ ચાલે બીજી રીતે, તેવી જ રીતે એટલે જેમ કારને પહેલું ચાલવા માટેનો જે ધક્કો લાગે તે ડાયનેમાથી તો ન લાગે ને, કેમ કે પેલા ટાયર રોલ કરતા થાય તો ડાયનેમા ચાલે। હવે ટાયર જ ફિક્સ હોય તો ટાયરને કોણ રોલ કરે? જે ફિક્સ ડાયનેમા છે એ તો ટાયરને રોલ ના કરે ને, એટલે બેટરી એમાં મૂકવામાં આવે। એ બેટરીમાં એટલું પાવર હોય કે બંધ કારને ટાયરને રોલ કરતા કરી દે, જેવી રીતે ટાયર રોલ થયા અને ફર્સ્ટમાં કે સેકન્ડમાં મને એક્ઝેક્ટલી મિકેનિઝમ ખ્યાલ નથી, પણ ફર્સ્ટ સેકન્ડ કે ટોપમાં જે આમાં ગાડી આવતા ડાયનેમો ચાલતો થઈ જાય, પછીથી બેટરીને ચાલવાની જરૂરત ન રહે, પછી ડાયનેમો ને કારને ચાલે ગાડી, કેમ પછી પાવર સપ્લાય ત્યાંથી થાય। તો એમ આપણે કોઈપણ કામ શરૂ કરીએ એમાં બેટરી શું છે અને ડાયનેમો શું છે એનો ભેદ તો હોય ને। દાખલા તરીકે વેદની વિધિ ક્યારેક ડાયનેમા હોય અને બેટરી પછી આપણી અહંતા મમતા હોય, સંભવે કે ન સંભવે? કે વેદની વિધિથી આપણી જે કાર છે શરીરની, મન વાણી અને તનની જે કાર છે, એક વખતે રોલિંગમાં આવી, રોલિંગમાં આવ્યા પછીથી ચાલે છે આપણા ભીતર રહેલા ડાયનેમાથી, અથવા આપણા અહંતા મમતાથી ની બેટરીથી ચાલુ થયેલી કાર પછી વેદના ડાયનેમાથી ચાલવા માંડે, એવા જાતના ભેદ તો થઈ શકે ને। તો ખ્યાલમાં આવી કે નહીં આવી વાત? ડિફિકલ્ટ છે આપણે જો મૂળ શું છે કે લૌકિક અને વૈદિક વ્યવહાર બે જાતના હોય છે। લૌકિક અને વૈદિક વ્યવહાર બે જાતના હોય છે, તેમાં આપણે આટલો બધો વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ ઉભો કરીએ કે બસ જે લૌકિક વ્યવહાર છે તે લૌકિક જ છે, એ વૈદિક થઈ શકતો નથી, અને જે વૈદિક વ્યવહાર છે તે વૈદિક જ છે તે લૌકિક થઈ શકતો નથી, એટલો વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી। એટલે પેલો ખરેખર જે લૌકિક છે એ પણ કોઈક રીતે વૈદિક થઈ શકે છે અને જે વૈદિક છે તે પણ કોઈક રીતે લૌકિક બની શકે છે, લૌકિકમાં વિકૃત બની શકે છે, મૂળ એ વાત સમજવાની છે। એટલે લૌકિકો વૈદિકશ્ચૈવ વ્યવહારો દ્વિધામત, તો એ દ્વિધામત વ્યવહારને થોડોક આપણે વિવેચન કરશું તો આપણને ખબર પડશે કે શુદ્ધ લૌકિક
શુદ્ધ વૈદિક અને લોકમૂલક વૈદિક અને વેદમૂલક લૌકિક એવો પણ થઈ શકે ને વ્યવહાર. અહીંયા શ્રી મહાપ્રભુજીએ નથી કહ્યું, પણ આપણે એનું અર્થઘટન બધો વિચારીશું તો પછી ખ્યાલમાં આવે. તેના માટે મેં એક ઉદાહરણ આપ્યો કે બેટરી તરીકે કોઈક આપણે વેદનો લઈએ અને પાછળથી એને ચલાવીએ આપણી અહંતા મમતાથી, વેદની બેટરી એમાં ઇનઓપરેટિવ થઈ જાય અને લૌકિક અહંતા મમતાથી આપણે કોઈક વ્યવહાર સ્ટાર્ટ કર્યો પણ એને ચલાવીએ વેદના વિધિના ડાયનેમા મુજબ, એમ પણ થઈ શકે ને. એટલે લૌકિક અને વૈદિકનો જે દ્વૈવિધ્ય છે એ દ્વૈવિધ્ય ચોક્કસ છે, પણ એના કંઈક એકબીજા સાથે, જેમ એક વર્તુળને બીજા વર્તુળ ઉપર આપણે કરીએ તો એક એનું ઇન્ટરસેક્શન બને ને, એવા કંઈક ઇન્ટરસેક્શન પણ એના બનતા હોય છે. ઇન્ટરસેક્શનને શું કહો તમે ગુજરાતીમાં? એક એમ સર્કલ બનાવો, પછી એના ઉપર એક બીજો સર્કલ થોડોક રાખો તો વચ્ચે એક પેલો કમલ જેવો આકાર બને ને, એ અંતર્ભાગ એનો, જે બંનેમાં કોમન હોય, એવું થઈ શકે ને. જીઓમેટ્રીમાં હશે છેદગણ, બસ તો એ રીતે કાંઈક એનું છેદગણ પણ તો બની શકે ને. બે વ્યવહાર છે તેથી એનો છેદગણ ન બને એવું તો ન સંભાવે ને. એ અર્થમાં હું કહેતો હતો કે કોઈક બે વ્યવહાર છે એનું કાંઈક ઇન્ટરસેક્શન પણ ઇઝીલી ઉભું થઈ શકે છે, કે જે શરૂઆત થયું છે વેદથી પણ અંતમાં જઈને પરિણમ્યો લોકમાં, અને શરૂઆત થયો છે લોકથી પણ અંતે વિકસ્યો વેદમાં, તે રીતે પણ વ્યવહાર હોઈ શકે છે. એ સંભાવનાને આપણે ભૂલી ન જવી જોઈએ, મૂળ કહેવાનો મુદ્દો એ. શું છે, ટીકામાં કહેલી વાત નથી પણ ટીકામાં જે દ્વૈવિધ્ય કહ્યું છે તેમાંથી ઊહ કરવાની વાત છે, અધ્યાર કરવાની નહીં. હો, ઊહ અને અધ્યારનો ભેદ તમે સમજ્યા કે નથી સમજતા? અધ્યાર એટલે કોઈક વાક્ય અધૂરું હોય બોલવામાં, તો એ અધૂરા વાક્યને કોઈક શબ્દને ઉમેરો કરીને આપણે પૂરો કરીએ તો એ અધ્યાર કહેવાય. ખ્યાલમાં આવ્યું ને? અને ઊહ એટલે સાંભળીએ તારે વાક્યમાં કોઈ જાતની અપૂર્ણતા આપણને જણાતી નથી પણ વિચારીએ તો કંઈક કોઈક વાત ખૂટી રહી છે. વાક્ય સંપૂર્ણ છે પણ કોઈક વાત ખૂટી રહી છે, કોઈક અભિપ્રાય ખૂટી રહ્યો છે, તો એ અભિપ્રાયને એમાંથી તારવવો પડે ને. કોઈ આવું કહ્યું છે તો એનો કંઈક તારવણી તો કરવી પડશે ને, કે જે તારવણીને કારણે પેલો વાક્યમાં શબ્દોમાં કોઈ ઉણપ નથી, ખૂટતું નથી, પણ અર્થમાં કંઈક ખૂટી રહ્યું છે. તે અર્થ આપણને સંપૂર્ણ આપણે કન્વે થઈ જાય તેને ઊહ કહેવામાં આવે. અધ્યાર અને ઊહમાં ફરક શું, કે અધ્યારમાં શબ્દ જે ખૂટી રહ્યો છે તે મૂકીને વાક્યને પૂર્ણ કરવામાં આવે. જેમ પરીક્ષામાં ફિલ ઇન ધ બ્લેન્ક હોય ને, તો શું છે, બ્લેન્ક જાણી જોઈને મૂકવામાં આવે છે કે જેને તમે અધ્યારથી પૂર્ણ કરો. પણ એવું કોઈ બ્લેન્ક ન હોય શબ્દમાં, વાક્ય રચના પૂરેપૂરી હોય પણ છતાંય કોઈક અર્થ ખૂટી રહ્યો છે એમાંથી, એ અર્થને પછી સમજવા માટે આપણે કંઈક ઊ કરવો પડે. એક વાત બતાવું, જેમ પ્રસિદ્ધ ઉદાહરણ છે એનો, કે આપણે પ્રોગ્રામ ફિક્સ કર્યો હોય કે 6 વાગે ઘૂમવા જશું,
હવે ફેમિલી મેમ્બર કોઈ કે છ તો વાગ્યા, આ વાક્યમાં કોઈ અધુરાસ છે તો એનો ઉ કરવો પડશે કે તો હવે ફરવા કેમ આપણે નથી ચાલી રહ્યા, એનો અર્થનો આપણે ઉ કરવો પડશે. વાક્ય પૂરો છે કે છ તો વાગ્યા, પછી પેલો અર્થ ઉ જ ન કરે તો પછી આપણને ઝઘડવો પડે કે નહીં ભાઈ, કે છ વાગ્યા ચાલવાનું કીધું તું ને પછી ચાલતા કેમ નથી. એટલે આ વાક્યમાં કોઈ ઉણપ નથી, વાક્ય પૂરેપૂરો છે કે છ તો વાગ્યા. એનાથી અર્થ પછી સાંભળનારે ઉ કરવાનો છે કે તો હવે ફરવા ચાલો, જો ફિક્સ થયેલું હોય તો. એ અધ્યારનો વિષય નથી. છ વાગ્યા કહેવામાં આપણે ફરવા ચાલો એવો વાક્ય ઉમેરીએ તો જ વાક્ય પૂરું થાય, એટલો અધૂરો વાક્ય નથી આ. કેમ કે જે શબ્દો જોઈતા હતા કે હવે છ વાગ્યા છે સાંજના, આ વાક્ય પૂરો થઈ ગયો ગ્રામેટિકલી. પણ કહેનારાએ કંઈક અર્થને હજી પ્રકટ કર્યો નથી, એટલે તેને ઉ કરનારાએ ઉ કરવો પડશે ને કે તો પછી હવે આપણે સ્ટાર્ટ થવું જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? અને કહેનારો વાક્ય અધૂરો છોડી દે, છ તો અમારે ત્યાં ખીમજીભાઈ હતા લેન્ડલોર્ડ, એ કોઈ દિવસે કોઈ વાક્ય પૂરું જ ન કરે, તમે આવ્યા પણ હું મારે ઘેર, આપણે કહ્યું કે હતો નહીં. હા, દરેક વાક્યને આવું કોઈ દિવસે પૂરું બોલે જ નહીં. અને આપણે જ્યાં સુધી એનો અધ્યાર કરીને ન વાક્યને પૂરું કરે ત્યાં સુધી કરતા જ રહે, એટલે આપણને છેવટે ત્રાસ થાય કે કોઈક રીતે પૂરું તો કરો વાક્ય, હવે નહીં તો પેલો કરતા જ રહે આમાં. તો એ અધ્યારની અપેક્ષા, એમાં ઉની અપેક્ષા નથી, અધ્યારની અપેક્ષા છે. એટલે બે વાત સમજમાં આવી ને સ્પષ્ટ. ક્યારેક વાક્યમાં વાક્યો જે શબ્દોથી ઘડાયેલો હોય છે તે ઘડાયેલા વાક્યને માં કોઈક જાતની એવી અપૂર્ણતા હોય છે કે જેને અધ્યારથી પૂર્ણ કરવી પડતી હોય છે, અને શબ્દોની ઘડતરમાં કોઈક જાતની અપૂર્ણતા હોતી નથી. પણ છતાંય અર્થની, એ વાક્યનો જે અર્થ છે એમાં કોઈક અપૂર્ણતા રહી જવાને કારણે આપણે ઉભતી એને પૂરી કરવી પડે છે. અહીંયા શબ્દોમાં કોઈક જાતનો અધ્યાર નથી કરવો, પણ લૌકિકો વૈદિકશ્ચ એવા વ્યવહારો દ્વિધા કહ્યું, તો દ્વિધા કહ્યું તો એમાં ઉહથી આપણે એક ત્રીજો અર્થ કાઢી શકીએ ને, કે જો બે વ્યવહાર હોય તો એક મૂલક એક હોય, એવું તો હોઈ શકે જ નહીં ને, કે સર્વથા વેદમૂલક વ્યવહાર લૌકિક થઈ જ ન શકે અથવા લોકમૂલક વ્યવહાર વૈદિક થઈ જ ન શકે. એનું કારણ સમજો ફરીથી. કેમ કે જો તમે નિબંધ ભણ્યા છો એટલે તમને સરખી રીતે ખ્યાલ આવશે વાત, કે મહાપ્રભુજીએ વેદા શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટય ઉત્તરમ પૂર્વ સંદેહમ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધમ તો યત તસ્ય પ્રમાણંત ચ નાન્યથા એતદ વિરુદ્ધમ યત સર્વમ ન તન્માનં કથંચિત. આનાથી વિરુદ્ધ કોઈપણ વસ્તુ પ્રમાણ થઈ શકતી નથી. એમ કહેતા આપણે ત્યાં પ્રત્યક્ષાદિ પ્રમાણ નથી, અને વેદ સ્મૃતિ સૂત્ર અને ભાગવત આ ચાર જ પ્રમાણ છે એવું કહ્યું. હવે 99% આપણા પુષ્ટિમાર્ગ ઉપર લખનારા જે પુષ્ટિમાર્ગી લેખકો હોય કે ગેરપુષ્ટિમાર્ગી લેખકો હોય, તે એમ જ એનું અર્થઘટન કરતા હોય છે, એમ જ અર્થઘટન કરતા હોય છે કે વલ્લભ સંપ્રદાયના વલ્લભાચાર્યના મતમાં આ ચાર ગ્રંથો જ પ્રમાણ છે, બાકી પ્રત્યક્ષ અનુમાન વગેરે કોઈ પ્રમાણ છે જ નહીં. હવે એક વાત સમજો, જો ખરેખર એ સિચ્યુએશન હોય કે વેદ ગીતા બ્રહ્મસૂત્ર અને ભાગવતની સમાધિ ભાષા એ ચાર જ પ્રમાણ હોય, બીજું કશું પ્રમાણ હોય જ નહીં,
તો પછી કેવી કફોડી સ્થિતિ થાય એનો કલ્પના કરો કે કે વેદનો આપણે વચન વાંચી રહ્યા છીએ એ વેદના વચન આપણે વાંચી રહ્યા છીએ તે તો આંખથી દેખાઈ રહ્યું છે ને।